પ્રોગ્રામ અમે સ્કૂલના કેમ્પસમાં લઈ લીધો, સ્કૂલના હોલમાં લઈ લીધો. પરંતુ અમે દીકરીઓને જે પ્રોમિસ આપ્યું હતું કે બેટા તમારા લગ્ન આખી દુનિયા ખલાસ પણ થઈ જશે ને તો પણ તમારા મેરેજ થશે થશે ને થશે. હું સમૂહ લગ્ન નથી કરાવતો, હું એ દીકરીનો બાપ બનું છું ને એક બાપની ફરજમાં એના લગ્ન આવે છે, બાપની ફરજમાં એનું જીયાણું આવે છે, બાપની ફરજમાં એનું સુખ દુઃખમાં સાથી રહેવું એવું આવે છે, એટલે હું એક બાપની ફરજ નિભાવું છું. નમસ્કાર દર્શક મિત્રો, પીપી સવાણી ગ્રુપ દ્વારા 24 ડિસેમ્બરે રવિવારે ફરીથી એક વખત એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. માવતર લગ્નોત્સવ માની દીકરી, આ કાર્યક્રમ વિશે શહેરના બધા લોકો જાણે જ છે. પિતા વગરની 75 દીકરીઓ રવિવારે પ્રભુતામાં પગલાં પાડવાની છે. અમારી સાથે મહેશભાઈ સવાણી છે. મહેશભાઈ સવાણી વિશે ઓળખાણ આપવાની બિલકુલ જરૂરત જ નથી, કારણ કે તેઓ એક દીકરીના બે દીકરીના પિતા નથી, પરંતુ હજારે દીકરીઓના પિતા છે. અને એમણે એટલી બધી દીકરીઓના ઘર માંડ્યા છે અને એમને એક નવી જિંદગી આપી છે. તો આપણે મહેશભાઈ સાથે એમણે અત્યાર સુધીમાં જે જે કાર્યક્રમો કર્યા એમાં શું શું મુશ્કેલીઓ આવી એવી ઘણી બધી બાબતોની એમની સાથે વાત કરીશું. મહેશભાઈ, એક પિતાને એક દીકરીના લગ્ન કરાવવાના હોય તો એટલી બધી મુશ્કેલીનો સામનો કરવો પડે, કેટલા દિવસે ખરીદી સગાવવાના ને સાચવવાના. તમે આટલી બધી દીકરીઓને લગ્ન કરાવ્યા તો તમને કોઈ મુશ્કેલી આવે છે ખરી? સૌથી પ્રથમ તો એક એ વાત છે કે મુશ્કેલીઓ આ દીકરીઓને ન આવે, કે દીકરીઓના મમ્મી કે જે ગંગા સ્વરૂપ બેન છે એમને ન આવે, એના માટેની અમારી તૈયારીઓ હોય છે. મુશ્કેલીઓ ઘણી બધી રીતે આવતી હોય, કે હજી 2 વર્ષ પહેલાં જ અમારા ચુંદડી મૈયરની નો પ્રોગ્રામ હતો અને એમાં 300 દીકરીઓના લગ્ન હતા, અને આગલા દિવસે જે વરસાદ પડી ગયો અને અમારી બધી તૈયારીઓ જે 2 મહિનાથી ચાલતી તૈયારીઓ છે એની ઉપર પાણી ફરી ગયું, અને 1.5 ફૂટ જેટલું પાણી મંડપનો જે સ્ટેજ હોય એ સ્ટેજ ઢંકાઈ જાય એટલું વરસાદ પડી ગયો. પણ કુદરત અમારી સાથે છે, ભગવાન અમારી સાથે છે, દીકરીઓના આશીર્વાદ અમારી સાથે છે, અને એના હિસાબે 5 જ કલાકમાં આખો પ્રોગ્રામની જગ્યા શિફ્ટ કરીને એ આખો પ્રોગ્રામ અમે સ્કૂલના કેમ્પસમાં લઈ લીધો, સ્કૂલના હોલમાં લઈ લીધો. પરંતુ અમે દીકરીઓને જે પ્રોમિસ આપ્યું હતું કે બેટા તમારા લગ્ન આખી દુનિયા ખલાસ પણ થઈ જશે ને તો પણ તમારા મેરેજ થશે થશે ને થશે, ત્યારે એવા કુદરતી સંકટો આવતા હોય છતાં પણ અમે એ મેરેજ ખૂબ જ સારી રીતે, દીકરીઓને ગમે દીકરીઓને ખુશી મળે એવી રીતે પ્રોગ્રામ પતાવ્યો. અને એમાં અમને વરાછા રોડ, સામાજિક સંસ્થાઓ એ બધા જ સહાયરૂપ બનતા હોય છે. હવે એ વખતે 4 કલાકમાં જે આખો પ્રોગ્રામ અમે શિફ્ટ કર્યો, જે 2 મહિનાની તૈયારી અગાઉ કરેલી હતી, એ વખતે વરાછા રોડના રિક્ષાવાળાઓ પણ પીપી સવાણીમાં સેવા માટે જવું છે એવું કોઈ કહેતા હોય તેની પાસેથી પણ પૈસા લેતા નહોતા, અને ખાલી 1 જ કલાકની અંદર 700-800 સેવા કરવાવાળાની ફોજ ત્યાં તરત ને તરત ઊભી થઈ ગઈ, 1 જ મેસેજથી 1 જ ફોનથી. અને એવી રીતે લોકોનો સાથ અને સહિયારો અમને મળતો રહે છે. અને ઘણી બધી વખત કોઈ પણ કામ તમે નિષ્ઠાથી, તમે મનથી, દિલથી કરતા હોવ છો તો કોઈ પણ સંકટ આવતું હોય છે કે કોઈ પણ પ્રોબ્લેમ આવતો હોય છે એનું તમે ખૂબ જ સરળતાથી એનું સોલ્યુશન કરી શકતા હોવ છો. અને અમને ઘણી બધી વખત હજી આજ સુધીમાં છેલ્લા 12 વર્ષથી પીપી સવાણી ગ્રુપ વિવા 5 ફેરાના સંબંધ બહુ બહુના લાગણીના વાવેતર, દીકરી દીનનો દીવો, માવતર, લાડકડી, પારેવડી, અને આ વર્ષે માવતર, દીકરી જગતજનની, આ વખતે માવતર, એટલા લગ્નમાં અમારા કોઈ પણ વેવાય કે અમારા લગ્નમાં દીકરીઓ ફક્ત સુરતની નથી હોતી, આખા ગુજરાતની હોય છે, પાલનપુરથી પણ આવતી હોય છે, એમ ગીર સોમનાથથી પણ આવતી હોય છે, મહારાષ્ટ્રથી પણ આવતી હોય છે, છતાં પણ આજ દિવસ સુધી કોઈ પણ દીકરીને કોઈ એક્સિડન્ટ થયું હોય, કોઈની ગાડીનું એક્સિડન્ટ થયું હોય, અહીંયા આવવા માટે વિવાય પક્ષ અથવા તો જનાયા પક્ષમાંથી એમનો કોઈ એક્સિડન્ટ થયું હોય એવો પણ આજ સુધી બનાવ બન્યો નથી. એટલે કુદરતની મહેરબાની કે ભગવાનની દયા કે દીકરીઓના આશીર્વાદ આ બધું અમારી સાથે છે. એટલે લગભગ કોઈ પ્રોબ્લેમ આવતો હોય એવું આજ દિવસ સુધી. હવે તમે આટલી હજારો દીકરીઓના લગ્ન કરાવ્યા
તો સ્વાભાવિક છે કે કંઈક એવું પણ બન્યું હશે કે કોઈ દીકરીના છૂટાછેડા થયા હોય, અથવા કોઈ દીકરીના હસબન્ડ તરત એક્સપાયર થઈ ગયો, અથવા આવી બધી. તો તમે આટલા લગ્ન કરાવ્યા એમાં કેટલા સફળ થયા તમારા? લગ્ન જીવનની સફળતા સમજણ અને સહનશક્તિ હોય છે. અને હું તમને એક ઉદાહરણ એવું પણ આપું કે તમે એક ટોટલ એવું મારો કે કેટલા લોકોએ ધામધૂમથી લગ્ન કર્યા, કરોડો રૂપિયાનો ખર્ચો કરીને લગ્ન કર્યા, કેટલા લોકોએ સામાન્ય એક ફાર્મ હાઉસમાં લગ્ન કર્યા, અને કેટલા લોકોએ સમૂહ લગ્નમાં લગ્ન કર્યા. સર્વપ્રથમ તો અમારા લગ્ન એ સમૂહ લગ્ન નથી, એક બાપની બધી દીકરીઓ, બધી દીકરીઓ માવતર વગરની, બધી દીકરીઓના પપ્પા નથી, એટલે એ બધી સગી બહેનો છે. આજુબાજુના મંડપમાં પણ કદાચ ગોરદાદા ન પણ આવ્યા હોય તો એક ગોરદાદા ત્રણ મંડપમાં એ વિધિ કરાવતા હોય છે. એટલે એક પરિવાર, અમારો એક પરિવાર છે. એટલે અમારા લગ્ન સમૂહ લગ્ન નથી, લગ્નોત્સવ છે. હવે બીજી વાત કરીએ કે હવે તમે ટોટલ મારો કે જે લોકોએ ધામધૂમથી લગ્ન કર્યા એમાં કેટલા ડિવોર્સ થયા, કેટલા લોકોએ ઘરે લગ્ન કર્યા એમાં કેટલા ડિવોર્સ થયા, કેટલા લોકોએ સમૂહ લગ્નમાં જે કોઈ પણ સંસ્થાઓ દ્વારા ચાલતા સમૂહ લગ્નમાં લગ્ન કર્યા એમાં કેટલા ડિવોર્સ થયા, અને 4,992 દીકરીઓ મારા આ વખતના 24 ડિસેમ્બર માવતર લગ્નોત્સવ પૂરો થશે ત્યાં સુધીમાં મારી દીકરીઓ થશે, અને એમાં કેટલા ડિવોર્સ થયા, તો બધા કરતાં ઓછામાં ઓછા ડિવોર્સ કદાચ 100 લગ્નમાંથી કોઈ જગ્યાએ 50 થયા છે, તો અમારે ત્યાં 2 જ લગ્ન ડિવોર્સ થયા છે. કારણ કે અમે લગ્ન પછી પણ એ દીકરીઓના ઘરે દેરાણી, જેઠાણી, નણંદ, સાસુ, સસરા કે પતિ એમની સાથે કંઈ પણ અણબનાવ બને અથવા તો કોઈ બોલાચાલી થાય તો અમારી એક ટીમ, જે સમાધાન ટીમ કહેવાય છે, એ ટીમમાં અમારી જૂની દીકરીઓ, જૂના જમાઈઓ, સમજણવાળા જમાઈઓ, સમજણવાળી દીકરીઓ એ જઈને ત્યાં એમ સમજાવતા હોય છે. બને ત્યાં સુધી 10 લોકોના જો આવા પ્રોબ્લેમ હોય એમાંથી એકાદ પ્રોબ્લેમને બાદ કરતાં 9 લોકોને ફરીથી અમે સાંધી દઈએ છીએ, એમના ઘર તૂટતા અમે અટકાવીએ છીએ, એમને સમજણ આપીએ છીએ. પપ્પાનો વાંક હોય તો, દીકરીના સાસુ સસરાનો વાંક હોય તો અમે એને કહીએ છીએ, દીકરીની માનો વાંક હોય તો અમે એમને પણ કહીએ છીએ, દીકરીનો વાંક હોય તો અમે એમને પણ ઠપકો આપીએ છીએ, જમાઈનો વાંક હોય તો એમને પણ ઠપકો આપીએ છીએ, અને એ લોકો પણ મને સગા પપ્પાની જેમ માનીને, મારો જમાઈ છે એ મને સસરા માનીને અમારી વાતને સ્વીકારે છે, સાચાને સાચું શું છે એ સમજે છે, અને પરિવાર જોડાઈ રહે છે. ત્યારે એટલું ચોક્કસ કહીશ કે 1%થી વધારે અમારે ડિવોર્સનું પ્રમાણ હોતું નથી. અમારે તમારી પાસેથી કોઈ એવો એકાદ યાદગાર પ્રસંગ તમારી પાસેથી જાણવો છે કે જે તમને યાદ રહી ગયો હોય કે આ દીકરીના લગ્નમાં બહુ જ સારું થયું, અથવા આ દીકરીના લગ્નમાં કોઈ મુશ્કેલી આવી, જે તમને યાદગાર એવો એકાદ 2 પ્રસંગ અમારે તમારી પાસેથી જાણવો છે. યાદગાર પ્રસંગોની તમે વાત કરો ને તો એક એક દીકરીનો પ્રસંગ એક એક યાદગાર જેવો હોય છે. આજે હું 9 દીકરીના ઘરે એક એમના ઘરે દરેક દીકરીના ઘરે હું બેસવા જતો હોઉં છું, એવી જ રીતે આજે 9 દીકરીઓના ઘરે હું બેસવા જતો હોઉં. સવારથી લઈને લગભગ 3-4 વાગ્યા સુધીનો મારો આજનો સમય મેં દીકરીઓના ઘરે બેસવા જવાનો હતો. આ વખતની જે અમારી દીકરીઓ છે એ 22 દીકરીઓ એવી છે કે જેના મોટી બહેનના લગ્ન અમે અગાઉના લગ્નમાં કર્યા હતા અને એની નાની બહેનોના લગ્ન આ લગ્નોત્સવમાં છે. બાકીની તમામ દીકરીઓ એવી છે કે જેને ભાઈ પણ નથી, પપ્પા પણ નથી, ટૂંકમાં કોઈ માવતર જ નથી, દાદા દાદી નાના નાની સાથે મોટી થયેલી દીકરી. એક એક દીકરીના ઘરે જઈએ, એમની વાતો સાંભળીએ, એમની કરુણતા સાંભળીએ. મારા પપ્પાને મેં જોયા નથી, મારા હું 6 મહિનાની હતી, 3 ત્રીજા ધોરણમાં ભણતી હતી, મારા પપ્પા એક્સપાયર થઈ ગયા. એક એક દીકરીની એક એક અલગ અલગ સ્ટોરીઓ છે. અને કુદરતે મને એ શક્તિ આપી છે કે કુદરતે મને જે કંઈ પણ આપ્યું છે કે એમાંથી મને એમની તમામ વાતો યાદ રહી જાય છે. હું દરેક દીકરીને એના પપ્પા એને જે ઉલામણા નામથી બોલાવતો હોય, સમજી લો કોઈ દીકરીને એના પપ્પા ડીંગલી કહેતા હોય, કોઈ દીકરીને એના પપ્પા બટકી કહેતા હોય, તો હું લગ્નની વિદાય સમયે એ દીકરીને બટકી કહીને અથવા તો ડીંગલી કહીને હું સંબોધું છું કે એ વખતે પણ એના પપ્પાની ખામી એને ન રહી જાય. અને એ તમામ વસ્તુ ઘણી બધી વખત દીકરીઓ અમને એના પપ્પાને આપવામાં, એના પપ્પાને આપવા માટેની ગિફ્ટ લાવેલી હોય છે, અને એના પપ્પાનું જ્યારે બોડી આવે છે, એના પપ્પા નથી હોતા આ જીવન ઉપર, ત્યારે એક ગિફ્ટ એની પાસે પડી રહેતી હોય, તો એ ગિફ્ટ આજે એ દીકરીઓ મને આપે છે. અને એ
અમુક દીકરીઓ મને એવું પણ કહે છે કે પપ્પા માટે મેં ઘડિયાળ લીધી હતી અને પપ્પા મારી એક ઈચ્છા એવી છે કે તમે આ ઘડિયાળ પહેરીને જ્યારે મારું કન્યાદાન કરવા માટે આવો ત્યારે તમે આ ઘડિયાળ પહેરજો. ત્યારે મને એ ખબર હોય છે કે 27 નંબરના મંડપની દીકરી માટે મારે આ ઘડિયાળ કરવાની છે, 12 નંબરના મંડપ મારે માટે મારે આ કરવાનું છે, 74 નંબરના મંડપ માટે મારે આ કરવાનું છે. તમામ વસ્તુઓ હું યાદ રાખીને અને એ પ્રમાણે હું એ દીકરીઓના કન્યાદાન કરતો હોઉં છું. એ સમયે પણ કન્યાદાન સમયે અને વિદાય સમયે એમના લાડકા નામથી હું એમને બોલાવીને વિદાય સમયે પણ એના પપ્પાની એમને યાદ ન આવે અને પપ્પાની ઉણપ ન દેખાય. દીકરીઓનો ખરો સમય એક વિદાય અને કન્યાદાન વખતનો હોય છે અને એ સમયે પણ અમે એટલી કાળજી લઈએ છીએ કે એ દીકરીને એના સ્વર્ગમાં ગયેલા પિતાની યાદ ન આવે. એટલે દરેક દીકરીની ઘણી બધી એક એક દીકરીની એક એક કહાનીઓ છે. એટલે મને તો દરેક દીકરીની કહાનીઓની દર વર્ષે એક બુક બહાર પાડીએ. એ દીકરીઓએ મને લખેલા પત્ર કે એ પત્રમાં એ દીકરીને કેટલા વર્ષની હતી, ક્યારે એના પપ્પા એક્સપાયર થયા પછીનું એનું જીવન કેવું હતું અને એ જીવનમાંથી એને મહેશ પપ્પા કઈ રીતે મળ્યા, પીપી સવાણી પરિવાર એને કઈ રીતે મળ્યો, એટલી બધી બહેનો એને કઈ રીતે મળી, એને એનો રાજીપો, એને જે કરિયાવરમાં વસ્તુઓ મળી, મનાલી ફરવા જાય છે ત્યારે એની ખુશીઓ કેટલી હોય છે. આવા બધા મને દિવસના એક બે પત્ર દરરોજના આવતા હોય છે. એ દરેકની એક એક સ્ટોરી હોય છે, દરેકની એક એક વાત હોય છે, જે વાત કરવા બેસીએ તો કદાચ આપણે એક મહિના સુધી ઇન્ટરવ્યુ ચાલુ. તો જે તમે દીકરીઓના લગ્ન કરાવો છો તો એમને સંતાનો થાય છે, તો હવે એવી માનસિકતા બદલાય છે કે દીકરી આવે તો સમસ્યા નથી નડતી? નહીં, હવે અમારી દીકરીઓ તો દીકરી આવે તો એમના વધામણા કરે છે. અમારા જમાઈઓ અમને પણ એ સમજણ પડી છે કે અમે એ દીકરીના કંકુ પગલાં કરીને મેં ઘણા બધા સોશિયલ મીડિયા દ્વારા એમના વિડીયો પણ મેં વાયરલ કર્યા છે કે અમારા જમાઈઓ પણ દીકરીઓને વેલકમ કરે છે, સાસુ સસરા પણ દીકરીઓને વેલકમ કરે છે. હવે દીકરી નથી જોતી એવું તો કોઈ અમારી એક દીકરી કે અમારો જમાઈના મનમાં આ પ્રશ્ન તો રહેતો જ નથી. અને બીજી વાત કે હું સમૂહ લગ્ન કરાવું છું કે લગ્નોત્સવ કરું છું એ મહત્વનું નથી. હું લગ્ન પછીની જે બધી ઘણી બધી કાળજીઓ રાખું છું એનું કારણ એ છે, મને ઘણા લોકો પૂછે કે તમે દર વર્ષે સમૂહ લગ્ન કરાવો છો, તો હું એ જાણ કરું છું હું સમૂહ લગ્ન નથી કરાવતો. હું એ દીકરીનો બાપ બનું છું અને એક બાપની ફરજમાં એના લગ્ન આવે છે, બાપની ફરજમાં એનું જીયાણું આવે છે, બાપની ફરજમાં એનું સુખ દુઃખમાં સાચી રહેવું એવું આવે છે. એટલે હું એક બાપની ફરજ નિભાવું છું. હું ફક્ત લગ્ન કરી દઉં, લગ્ન કરીને દીકરી એમના રસ્તે, જમાઈ એમના રસ્તે નહીં, પણ એ અમારા પરિવારમાં સામેલ હોય છે, એ દીકરીઓની તમામ ખુશીઓમાં અમે સામેલ હોઈએ છીએ, એ દીકરીઓના દુઃખમાં અમે સામેલ હોઈએ છીએ. જેમ એક બાપ પોતાની સગી દીકરી માટે જે કંઈ પણ વિચારતો હોય તમામ પ્રકારના વિચારો અમારી આ દીકરીઓ માટેના હોય છે અને એ પ્રમાણેની અમે આખી એક સિસ્ટમ બનાવી છે કે અમારી દીકરીને ક્યારે પણ જિંદગીમાં હું કદાચ આ દુનિયામાં ન પણ રહું તો પણ અમારી દીકરીને તકલીફ ન પડે એ પ્રમાણેનું આખું મેનેજમેન્ટ અમે કરેલું છે. મનભાઈ, એવું કહેવાય કે દીકરી એટલે એક લક્ષ્મીનો અવતાર અને કોઈ પણ ઘરમાં દીકરી જાય તો ઘણી બધી પ્રગતિ થાય એવું તો આપણે સાંભળ્યું છે. તો તમે આટલી દીકરીઓને બનાવી એમાં તમારી પાસે એવો કોઈ પ્રસંગ છે કે આ દીકરીને કારણે એ સાસરિયા બહુ પ્રગતિ કરી અને બહુ સારું એમનું ઘર બન્યું? દીકરી એટલે લક્ષ્મીજીનો જ અવતાર એવું હું નથી માનતો. દીકરી એટલે દરેક માતાજીનો અવતાર. હું તો એમ કહું છું કે કુદરત, ગયા વર્ષનું અમારું લગ્નનું ટાઇટલ હતું દીકરી જગત જનની. આજે ભગવાનને પણ આ પૃથ્વી ઉપર અવતરવા માટે એક માનો ખોળો જોઈતો હતો, તો એ માં પણ એક દીકરી હતી. રામ ભગવાન માટે કૌશલ્યા, આજે કૃષ્ણ ભગવાન માટે દેવકી, તો એમને પણ એક માનો સહારો, એક દીકરીનો સહારો લેવો પડ્યો. તો જેને ભગવાનને જન્મ લેવા માટે પણ જો દીકરી જોઈએ તો આ દીકરી તો આપણા કુળને વધારવાની છે. આપણા ઘરમાં આવેલી વહુ એ આપણા કુળનો વધારો કરવાની છે. આપણા ઘરમાં આપણી અટકના, આપણી સરનેમનો એક વ્યક્તિનો વધારો કરનારી છે. તો એ આપણે એમ કહીએ કે ભગવાને મને દીકરો દીધો, ભગવાને મને દીકરી દીધી, નહીં. આ દીકરીએ, આ માએ તને જન્મ દીધો છે. એટલે ભગવાન કરતાં પણ વિશેષ લક્ષ્મીજી, અંબાજીમાં, ખોડિયારમાં, ઉમિયામાં, આ તમામ માતાજીઓમાં સૌથી મોટી માં છે તો એ દીકરી છે એવું હું માનું છું. અને એવું ઘણી બધી વખત તમે એમ કહો છો કે હું મારી દીકરીઓને દર વખતે મહેંદી રસમમાં હું સલાહ આપતો હોઉં છું કે કોઈ પણ એક દીકરી ઘરમાં આવે તો કા દીકરી ઘરને સ્વર્ગ બનાવે અને કા દીકરી ઘરને નરક બનાવે. આવું કહેવામાં આવે કે એના પગલાં એ તમને પોઝિટિવનેસ આપે છે, એના પગલાં કોઈ નેગેટિવનેસ આપે છે, આવું બધું કહેવાય છે. પણ મારું એ કહેવાનું છે કે દીકરી જ્યારે એમના સાસરિયામાં પણ દીકરી બનીને રહે અને સાસરિયાવાળા પણ એને વહુ ન ગણે અને એને દીકરી સમજે તો 100%
એ સુખનો માર્ગ છે. હું બધી દીકરીનો કહું, તમે તમારા પતિને, કોઈ એમ કહે છે ને કે કોઈ પણ પત્ની કા કોઈ પણ સફળ પુરુષની પાછળ એક સ્ત્રીનો હાથ હોય છે, એટલે સ્ત્રી એટલે એમની પત્ની, પત્ની એટલે કોઈની દીકરી, તો એનો હાથ કઈ રીતે હોય? કે કોઈ પણ પુરુષ જ્યારે સફળતાના માર્ગ ઉપર હોય, માનો કે કોઈ નોકરી કરે છે, એક્ઝામ્પલ લઈએ, કોઈ નોકરી કરે છે, સુરતમાં નોકરી કરે છે, અને એની પ્રગતિ માટે એને અહીંયાથી મુંબઈ ટ્રાન્સફર થવું પડે છે, ત્યારે દીકરી એમ કહે છે કે નહીં, હું તમારી સાથે મુંબઈ નહીં આવું. અથવા તો દીકરી એવો જવાબ આપે છે કે તમે જ્યાં તમે તમારી પ્રગતિ હોય હું હંમેશા તમારી સાથે છું, અને એ દીકરી એની સાથે મુંબઈ જવા થાય છે, મુંબઈ જવા માટે તૈયાર થાય છે. અથવા તો એ દીકરી મુંબઈ જવા માટે તૈયાર નથી થતી, તો એના પતિનો જે પ્રગતિ છે એમાં રૂકાવટ આવવાની છે, અને તૈયાર થાય છે તો એના પતિની જે પ્રગતિ છે એમાં એને સફળતા મળવાની છે. દીકરીની હા અને ના આ બે ઉપર જીવન ટકેલું છે. જ્યાં જ્યાં જે જે જગ્યાએ પોઝિટિવ કામમાં એના પતિના પ્રગતિ માટે જ્યાં જ્યાં દીકરી હા પાડે છે, ત્યાં 100% ત્યાં લક્ષ્મીજી પણ વરસે છે, ત્યાં સરસ્વતીજી પણ વરસે છે, અને ત્યાં તમામ આ દુનિયાની માતાજીઓ વરસે છે. કે આ દીકરી ગઈ અને આ સાસરાવાળ બહુ ઉપર આવ્યા, એકાદ પ્રસંગ જો તમને યાદ હોય તો. એકાદ પ્રસંગ નહીં, ઘણા બધા પ્રસંગો મને યાદ છે. હું તમને એક નાનો એવો એક એક્ઝામ્પલ આપું. અમારી એક દીકરી છે, અને દીકરી જ્યારે એન્ગેજમેન્ટ કર્યા, સુરેન્દ્રનગરની દીકરી હતી, અમદાવાદ એના પતિ છે, એની નોકરી કોઈ સારી કોર્પોરેટ કંપનીમાં અમદાવાદમાં નોકરી હતી, તો સુરેન્દ્રનગર અને અમદાવાદ નજીક થાય, તો એમને સંબંધની આ પડીને સંબંધ થયો. પછી જમાઈની પ્રગતિ માટે એમને અમદાવાદથી સુરત આવવાનું થયું, એમાં જમાઈની પ્રગતિ હતી, તો એ દીકરીએ ના પાડી. દીકરી મારી પાસે આવી, જમાઈ મારી પાસે આવ્યા, મેં એમને કીધું, જો બેટા પ્રગતિ, તારા પતિની પ્રગતિ અને તારી પ્રગતિ કરવી હોય તો તારો જમાઈને સપોર્ટ કરવો જોઈએ. એ દીકરીએ હા પાડી, એ જમાઈ સુરત આવ્યા, સુરતથી એની પ્રગતિ થઈ, એથી મુંબઈ ગયા, મુંબઈથી એની પ્રગતિ થઈ, આજે પુનામાં નોકરી કર્યા છે. આજે દીકરી પુનાથી પણ મને દરરોજ ફોન કરીને કહે છે, પપ્પા હું બહુ ખુશ છું, અને મમ્મી પપ્પા પણ એટલા ખુશ છે, અમારા જમાઈ પણ એટલા ખુશ છે, કે બિગિનિંગમાં જે તકલીફ હતી, બિગિનિંગમાં જે દીકરીએ ના પાડી હતી, એ દીકરીએ આજે હા પાડી, અને આજે કુમાર અમારા ઘણા બધા પ્રગતિમાં છે. આજે અમારા ઘણા બધા કુમાર અને દીકરીઓ પોતાની નવી નવી બ્રાન્ડ, પોતાની નવી નવી જે કંઈ ટેકનોલોજીના ઉપયોગથી જે કંઈ પણ નવું ડેવલપમેન્ટ હોય, એ આજે એ પણ અમારી દીકરીઓ અને નવા જમાઈઓ માટે આપવા માટે તત્પરતા હોય છે. હું આ જ વર્ષનો એક દાખલો આપીશ. અમારા એક જમાઈ બ્યુટી પાર્લરના બધી જે કંઈ દીકરીઓને લિપસ્ટિક કે આ કે તે ક્રીમ કે બધું હોય છે, એની એક પોતાની બ્રાન્ડ છે. એ દરેક દીકરીઓને મહેંદી રસમને દિવસે દરેક દીકરીઓને એ પોતાની બ્રાન્ડ આપે છે, જે નેચરલ છે, જે ફૂલ વેજીટેરિયન છે, એવી બ્રાન્ડો એ બધાને આપે છે. એ દીકરીઓ, એ જમાઈઓ જે કેપેબલ છે, એ અન્ય દીકરીઓને પણ સહાયરૂપ થાય છે. પોતે ઘણા બધા જમાઈઓ પોતાની ઓફિસ ચલાવવા માંડ્યા છે. અમારા 78 જમાઈઓ વકીલ છે, 32 જમાઈઓ ડૉક્ટર છે, 17 દીકરી અને જમાઈઓ પોલીસમાં છે, 14 અમારા સરકારી કર્મચારીઓમાં છે. અમારી દીકરીઓ દરેક ફિલ્ડમાં છે. આજે અમેરિકામાં એક દીકરી, અમેરિકામાં દીકરી છે, લંડનમાં દીકરી છે, ઓસ્ટ્રેલિયામાં દીકરી છે, આફ્રિકામાં 7-8 દીકરીઓ છે, મુંબઈમાં 39 દીકરીઓ છે. આ બધીના એના પતિના સપોર્ટ માટે એને જ્યાં જવું પડે ત્યાં જાય છે, ને બધી સુખી છે. એક એક આ જે તમારા જે લગ્નોત્સવનો જે પ્રસંગ હોય તેમાં એક દિવસ માટે તમારે કેટલો સમય ફાળવવો પડે? જો ભગવાને બધાને 24 કલાકનો જ સમય આપ્યો છે. સમયનું મેનેજમેન્ટ કઈ રીતે કરવું? જો મારો રવિવારનો દિવસ એ મારી દીકરીને જમાઈનો દિવસ છે, મારો સોમવારથી શનિવારનો સમય છે એ મારા બિઝનેસ માટેનો સમય હોય છે, મારા અન્ય કામ માટે મારો મંગળવાર કે સુરત બહારના જે કામો હોય એના માટે મંગળવાર હોય છે, દર શુક્રવાર છે એ મેં મારા પરિવાર માટે આપેલો છે. એટલે સમયનું મેનેજમેન્ટ કેમ કરું? મારી બધી દીકરીઓ, અમારા દરેક લગ્નોત્સવની સફળતાની પાછળનું રહસ્ય તમને કહું, તે ઓન ટાઈમ, દરેક કામ ઓન ટાઈમ. અમારે આજે દરેક દીકરીઓને મિટિંગનો સમય 9 વાગ્યાનો હોય તો 9:01 મિટિંગ શરૂ થઈ જાય. મિટિંગ પૂરી થવાનો સમય પણ અમે એને પહેલેથી આપી દઈએ કે 10:30 તમારો સમય, તમારી મિટિંગ પૂરી થઈ જશે. 10:30 બીજી મિટિંગનો સમય શરૂ થવાનો હોય, એટલે ઓન ટાઈમ અમારો દરેક કામ ઓન ટાઈમમાં હોય છે. આજે હું કોઈ દીકરીના ઘરે પણ બેસવા જાઉં તો હું દીકરીને કહું છું, દીકરા તારા ઘરે હું 11:05 પહોંચીશ. એ દીકરી પણ 11:05 એ ત્યાં એમના ઘરે પહોંચી જાય. અમે બીજી દીકરીને કીધું કે 11:35 તારા ઘરે પહોંચીશ. એટલે જે ટાઈમનું મેનેજમેન્ટ છે, ટાઈમની એક્યુરેસી છે. અમારો દરેક પ્રોગ્રામ પણ તમે જુઓ તો 6:01 દીપ પ્રાગટ્ય કરવાનું હોય તો 6:01 દીપ પ્રાગટ્ય અમારું થઈ ગયું હોય. અમારું ઓરિજિનલ ફિલ્ડ સ્કૂલનું છે, એટલે સ્કૂલમાં ટાઈમિંગનું ખૂબ જ મહત્ત્વ છે. એટલે અમે ટાઈમિંગને મહત્ત્વ ખૂબ જ આપીએ છીએ. દરેક લોકોને સમય અનુસાર
કોઈને વેઇટિંગ ન કરવું પડે, કોઈને બેસવું ન પડે. કોઈ પણ દીકરી જમાઈને પ્રોબ્લેમ હોય તો એ રવિવારનો દિવસ હોય છે. અલગ અલગ સમા દીકરી જમાઈને કંઈક ફેમિલિયર પ્રોબ્લેમ હોય તો એના માટેની એક અલગ ટીમ હોય છે, જે એમને પૂરેપૂરું સાંભળીને અને એમાંથી પછી જે રિઝલ્ટ હોય એ એમને અમારી સુધી પહોંચતું હોય છે કે ભાઈ નહીં, આમાં આ દીકરીના સાસુ સસરાનો વાંક છે, દીકરીની મમ્મીનો વાંક છે. અને એ ફાઇનલ જેને પણ અમારે કહેવું પડતું હોય એના માટે રવિવારે બોલાવીને અમે કહેતા હોઈએ છીએ. એટલે દરેક આખો પરિવાર, અમારો પરિવાર 5,000, 4,992 દીકરીઓ, 4,992 જમાઈઓ, દીકરીઓના મમ્મીઓ, જમાઈના મમ્મી પપ્પાઓ, એમના બાળકો, આ અમારો પરિવાર છે. બધા કરતાં પહેલી વાત કરું કે જે દીકરીને પપ્પા નથી હોતા ને એનો કોઈ ધર્મ પણ નથી હોતો, અને એ લોકોને કોઈ કોઈ પણ સમાજ, એ કોઈ પણ સમાજની દીકરી હોય તો એ સમાજ પણ એને કંઈ હેલ્પફુલ હોતો નથી એવું હું માનું છું. અને અમારા લગ્નમાં અમે લોકો એમ કહે છે કે પીપી સવાણી ગ્રુપમાં મેરેજ પછી હનીમૂન ટૂર કરાવવામાં આવે છે. હું આપના માધ્યમથી જાણ કરીશ કે આ હનીમૂન ટૂર નથી. 300 દીકરીઓ 100-100ના ગ્રુપમાં કે 50-50ના ગ્રુપમાં અમે એમને કુલુ મનાલી 12 દિવસ માટે મોકલીએ. કુલુ મનાલી મોકલવાનું કારણ એટલું જ હોય છે કે અમારી આ દીકરીઓ ટ્રેનમાં કોઈ દિવસ બેઠી નથી, કોઈ દિવસ ગામડાની દીકરી, કોઈ દિવસ સિટી જોયું નથી. એ ટ્રેનમાં બેસીને, વોલ્વો બસમાં બેસીને કુલુ મનાલી 12 દિવસ આ બધી દીકરીઓ, પટેલની દીકરી, કોળી સમાજની દીકરી, આહીર સમાજની દીકરી, પ્રજાપતિ સમાજની, મુસ્લિમ, ક્રિશ્ચિયન, આ બધી દીકરીઓને જમાઈઓ 12 દિવસ ત્યાં સાથે સાથે ફરે તો એનામાં એક ભાવના વધે. અને એ ભાવના જે છે ને, એ એક બોન્ડિંગ જે છે ને, અમને આજે પણ, અમે દાવા સાથે હું કહી શકું છું કે 12 વર્ષથી ચાલતો આ પ્રસંગ, 10 વર્ષ જૂની દીકરી અને જૂનો જમાય એમને પણ, જે લોકો મનાલી સાથે ગયા હોય અને જ્યાં એમની ટીમ બની હોય એ બધા આજે પણ દર રવિવારે કોઈ ને કોઈ પ્રસંગોમાં બધા ભેગા થાય છે, પોતાની રીતે એન્જોય કરે છે. અને એનાથી મોટામાં મોટો બેનિફિટ મને એ થાય છે કે નાના મોટા પ્રોબ્લેમો તો એ આ પરિવારમાં જ ડિસ્ક એના સોલ્વ થઈ જાય છે, એ પ્રોબ્લેમો મારી સુધી પહોંચતા જ નથી. એટલે આ લોકોમાં એક ભાઈચારાની ભાવના વધે, બધા ધર્મને એક કરીને. કારણ કે દીકરીના પપ્પા એક્સપર્ટ થઈ ગયા પછી કોઈ એનો આંગળી પકડવાવાળું નથી ત્યારે. અને જમાઈઓ બધા અલગ અલગ પ્રકારના, અલગ અલગ નેચરના હોય છે, એ 12 દિવસ સાથે બધાનું નેચર એક બને છે. અને આ રીતે એક ભાવના એમના બધામાં અંદર વધે, ધર્મના વાડાઓ દૂર થાય. અને એના માટે હું આ કુલુ મનાલીની ટૂર આપતો હોઉં છું. અને અમારે દર 100 જમાઈ ઉપર 1 જમાઈ કેપ્ટન હોય છે, અને એવી રીતે અમારે 5,000 જમાઈમાં 50 કેપ્ટન હોય છે. એ દરેક જમાઈઓને એક કપલ દીઠ 5,000 રૂપિયા એ લોકો ઇન્વેસ્ટ કરતા હોય, ત્યારે 5,000 જમાઈના 5,000-5,000 રૂપિયા ઇન્વેસ્ટ થાય એટલે 2.5 કરોડ રૂપિયાનું ફંડિંગ, કે અમારી દીકરી 5,000, જમાઈ 5,000, દીકરીના મમ્મી 5,000, જમાઈના મમ્મી અને પપ્પા 10,000, અને એના બાળકો તમને 5,000 ગણી લો. 30,000ના પરિવારમાંથી કોઈને ક્યારેય પણ કોઈ પણ જાતનું એક્સિડન્ટ થાય, એટેક આવે તો ઓન ધ સ્પોટ એમને કોઈ એમનો દાગીનો વેચવાની જરૂર ન પડે, કોઈ એમનું જગ્યા ઘર વેચવાની જરૂર ન પડે, કોઈની પાસેથી વ્યાજના પૈસા લેવાની જરૂર ન પડે. ઓન ધ સ્પોટ 10 મિનિટમાં 2.5 કરોડના ફંડમાંથી એને તાત્કાલિક 10 મિનિટમાં એના જીવ બચાવવા માટે આ ફંડિંગ અમે ત્યાં કરતા હોઈએ છીએ. અમારી દીકરીની મમ્મીઓ એ વિધવા બહેનો છે, ગંગા સ્વરૂપ બહેનો છે, ત્યારે અમે પણ અમારી દીકરીઓને કાલે કોઈ એમના પતિનો સહારો ગુમાવી દે તો એમને પણ કોઈ પાસે હજી ન કરવી પડે. એમના બાળકોને ભણાવવા માટે, એમના બાળકોનો અભ્યાસ ગ્રેજ્યુએટ થાય ત્યાં સુધી એની જવાબદારી પણ પીપી સવાણી પરિવારની છે. અને એ અમારી દીકરીને જ્યારે એના પતિ એક્સપાયર થઈ જાય તો દર મહિને 10,000 રૂપિયા એટલા માટે આપવામાં આવે છે કે સાસુ સસરાની ક્યારે પણ કે એ સસરામાં રહેતી હોય તો એના સાસુ સસરા કે એના દેર કોઈ દિવસ એમ ન બોલી શકે કે મહેશભાઈની દીકરી મફતનું ખાય છે. અને કદાચ એના પિયરમાં પાછી આવી જાય દીકરી તો પિયરમાં પણ એનો ભાઈ કે ભાભી પણ ન બોલી શકે કે મહેશભાઈની દીકરી મફતનું ખાય છે. એટલે અમારે દીકરીને ક્યારે કોઈ પતિનો સહારો ન રહે તો દર મહિને 10,000 રૂપિયાની એમને ઇન્કમ થાય, એમનું બાળક 21 વર્ષનું થાય, અથવા તો દીકરી હોય તો દીકરીના લગ્ન ન થાય ત્યાં સુધીનું અમે આખું આયોજન અમે જે કર્યું છે એ પીપી સવાણી સેવા સંગઠનના અંદરમાં ચાલે છે. મહેશભાઈ થેન્ક યુ વેરી મચ. ખબર છે. .com પર વાત કરો.